હલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્સજેન્ડ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો કાલે આપણે જીએસસીસીએલની એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે, બરાબર. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ પ્લાન્ટ એટેન્ડન્ટ માટેનું, બરાબર. અને જે પછી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક જે બ્રાન્ચમાંથી તમે એક્ઝામ આપેલી છે એ બ્રાન્ચ, બધા બ્રાન્ચનું રિઝલ્ટ આવી ગયું છે. એ ઉપરાંત જુનિયર અસિસ્ટન્ટ છે, પછી બીજા અમુક જુનિયર પ્રોગ્રામને એવા બધા એક્ઝામ હતી, તો એ બધાનું એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. ઓકે, હવે તમે તમારા માર્ક્સ એ જોઈ લીધા છે, તમને કેટલા માર્ક્સ આપ્યા છે, બરાબર. મતલબ તમને કેટલા માર્ક્સ આવ્યા છે, તમે જે એક્ઝામ આપી છે તમે અપીયર કર્યા છો એક્ઝામની અંદર, એમાં તમને કેટલા માર્ક્સ આવ્યા એ તમે જોઈ લીધા છે, બરાબર. મોસ્ટલી આપણે અહીંયા થોડાક ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી વિશે ચર્ચા વધારે કરશું, બરાબર. બાકી સેમ તમારે જોતું જવાનું, તમે મિકેનિકલમાં છો, ઇન્સ્ટ્રુમેન્ટમાં છો, બરાબર. તો એની શક્ય હશે તો હું પીડીએફ બનાવીને તમને ટેલિગ્રામ ગ્રુપ અથવા આપણા વોટ્સઅપ ગ્રુપમાં હું નાખી દઈશ, એટલે એ લોકોને પણ વધારે આઈડિયા આવતો જાય, બરાબર. હવે થંબનેલની અંદર તમે જોયેલો છે રિયાલિટી ઓફ જીએસસીસીએલ એક્ઝામિનેશન્સ, બરાબર, કે ભાઈ અત્યારે જીએસસીસીએલ એક્ઝામ છે તો એની રિયાલિટી શું છે. ઓકે, હવે અહીંયા જોવાની વાત એ છે કે ભાઈ રિઝલ્ટ કાલે આવી ગયું, ઘણા બધા લોકોને માર્ક્સ પોતાના આઈડિયા આવી ગયા, કેટલાયને 35 આવ્યા છે, 40 આવ્યા છે, કેટલાયને 20 આવ્યા છે, કેટલાયને 41, 42, 45, ને એવી રીતના માર્ક્સ આવ્યા છે, બરાબર. હવે એ બધા વિશે આપણે ચર્ચા નથી કરવી, આપણે ખરેખર એનાલિસિસ કરવું છે કે ભાઈ ખરેખર આપણે ક્યાં લેક કરીએ છીએ, ક્યાં આપણે પ્રોબ્લેમ આવે છે, બરાબર. કે ભાઈ ખરેખર આ એક એક્ઝામ લેવામાં આવે છે, બરાબર. આની પહેલાં જ્યારે એક્ઝામ લેવાની હતી, બરાબર, આથી આપણે 4-5 મહિના પહેલાંની વાત થાય છે, બરાબર. જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ જીએસસીસીની લેવાની હતી ને એમાંય કાંઈ એક વર્ષ ડિલે થયું, એમાં પછી એક્ઝામ દીધી અને એક્ઝામમાં મોસ્ટ ઓફ છોકરા ફેલ જ થયા હતા, બરાબર. એટલે 45 માર્ક નહોતા આવ્યા, એક બે છોકરા જેવા હતા જેને અબાઉ 45 કે 50 હતા, બાકી બધા 45 અંદર હતા, બરાબર. સેમ અત્યારે પણ આપણે જોવામાં આવીએ તો અત્યારે પણ તમે આપણે એક્ઝામ આપી દીધી, બરાબર. 2 મહિના પહેલાં ઘણા બધા લોકોએ એક્ઝામ આપી છે, હવે એક્ઝામ આપી દીધી છે, ઓકે. રિઝલ્ટ આવ્યું તો હવે કાલે બધાને ખબર પડી કે મોસ્ટ ઓફ છોકરા 45 અંદર છે, બરાબર. હા, આજે વખતે તો એટલું તો સારું છે ભાઈ, 170, 180, 170 વધારે થોડાક છોકરા છે એ 45 ઉપર છે, અમુક 50 ઉપર છે, બરાબર. એટલે આજે વખતે એ લોકોને જેટલી જગ્યા છે એ પ્રમાણે વિદ્યાર્થી મળી જશે, બરાબર. કેન્ડિડેટ મળી જશે ભાઈ જોબ માટે, બરાબર. કારણ કે ઘડી ઘડી એક્ઝામ લેવી ન પડે. પણ મારે આજે ચર્ચા કરવી છે એ વાત માટે કે ભાઈ રિયાલિટી શું છે, ખરેખર આપણે પ્રોબ્લેમ ક્યાં આવે છે, બરાબર. તૈયારી બધાય કરે છે તો આપણે ક્યાં ક્યાં અટકીએ છીએ, શું પ્રોબ્લેમ આવે છે, એના વિશે આપણે ચર્ચા કરશું, બરાબર. એટલે ખાસ તમે આખો વિડીયો જોજો જેથી તમને આઈડિયા આવે કે ભાઈ આપણે રહી જાય છીએ તો ક્યાં રહી જાય છીએ, પ્રોબ્લેમ શું છે, એક્ઝામનું એનાલિસિસ શું છે, બરાબર. સૌથી પહેલાં આપણે ડેટા જોઈએ, બરાબર. તો કે જીએસસીસીએલનું રિઝલ્ટ છે, બરાબર, એમાં આપણે ઇલેક્ટ્રિકલ માટેની ચર્ચા કરીએ છીએ. આપણે ડિસ્ક્રિપ્શનની અંદર મેં એક આપણે એક્સેલ ફાઇલ મૂકેલી છે, બરાબર. ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોશો તો એમાં એક એક્સેલ ફાઇલ ઓપન થશે, એની અંદર આપણે જેટલા માર્ક્સ આપ્યા છે ને આપણી જે પીડીએફ છે, બરાબર, ઓવરઓલ આપણી જે રિઝલ્ટની પીડીએફ છે, એ રિઝલ્ટની પીડીએફ પ્રમાણે તમે જોશો તો એપિયર ઇન એક્ઝામ, બરાબર, તો કે 2604 લોકોએ એક્ઝામ આપેલી છે, બરાબર. મોસ્ટલી એવું હોય છે કે 5 થી 5,500, 2020 જ્યારે એક્ઝામ હતી ત્યારે 5,500 લોકોએ એમાં ફોર્મ ભરેલા હતા, 5,500માંથી 3,500 લોકો એક્ઝામ દેવા જતા હોય છે, બરાબર. પણ જે તે સમયે 2020 વાળો હતો એટલે ત્યાં તો આપણે કોરોના કાળને ઘણું બધું હતું, એટલે નેક્સ્ટમાં જ્યારે એક્ઝામ હતી ગઈ વખતે ત્યારે 7,500 લોકોએ ફોર્મ ભરેલા હતા, એમાંથી 5,500 લોકોએ એક્ઝામ આપેલી હતી, બરાબર. હવે આજી વખતે તમે જુઓ કે ભાઈ આપણે એવું જ માનીએ કે 7,500 લોકોએ ફોર્મ ભરેલું હશે, બરાબર. એમાંથી ખાલી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની વાત કરું છું, બરાબર. ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની અંદર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે 2604 લોકો એક્ઝામ આપેલી છે, 2604 વિદ્યાર્થી મિત્રોએ આપણી એક્ઝામ આપેલી છે, એમાં 45+172 વિદ્યાર્થી એવા છે કે જેને 45 માર્કથી વધારે માર્ક આવેલા છે, બરાબર. 172 વિદ્યાર્થી એવા છે કે જેને 45 વધારે માર્ક આવ્યા છે. મેજોરિટી સ્ટુડન્ટ ક્યાં છે તો કે 2432, એટલે 2604માંથી 172 સ્ટુડન્ટ બાદ કરીએ તો 2432 વિદ્યાર્થી એવા છે જે બિલો 45 છે, જેને 45 કરતાં ઓછા, કોઈને 41 હોય, 43 હોય કે 34 હોય કે ભાઈ 22 હોય, બરાબર. તો એ બધા 45 અંદર જ આવે છે, બરાબર. તો 2432 વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે 45 અંદર આવે છે. તો હવે સમજવાની વાત મિત્રો એ છે કે ભાઈ આ આ આંકડો બહુ મોટો છે એઝ કમ્પેર ટુ આના કરતાં. આ આ થવાનું કારણ શું છે? તમે જો 45 અંદર આવતા હોય તો તમે તમારી જાતને પૂછો કે ભાઈ શું કારણ સર હું 45 અંદર આવ્યો છું, બરાબર. બાકી હું તમને તો અત્યારે કહેવાનો છું ભાઈ આ આ કારણો છે જેને લીધે આ આંકડો મોટો છે. ખરેખર જો અહીંયા રિયાલિટીની વાત એ છે કે ભાઈ 85 જગ્યા છે, બરાબર. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે 85 લોકોને જોબ મળવાની છે. હવે 2000 પરીક્ષા આપે કે 10,000 લોકો પરીક્ષા આપે, બરાબર, જોબ 85 લોકોને મળશે. આ તો રિયાલિટી છે જ, બરાબર. જોબ કેટલાને મળશે તો કે 85 લોકોની. પણ સમજવાની વાત એ છે કે ભાઈ આપણે આ કેટેગરીની ઉપર પણ નથી જઈ શકતા, એટલીસ્ટ 45 માર્ક જે કટ ઓફ છે, બરાબર. ઓબીસી, એસસી, એસટી
અને ઈડબલ્યુએસ ને પીડબલ્યુડી કેન્ડિડેટ માટે 45 માર્ક હોવા જોઈએ, સાથે સાથે એ આપણે ઓપન કેટેગરી હોય તો એને મિનિમમ 50 માર્ક હોવા જોઈએ, કે ભાઈ ઓપન કેટેગરીમાં તમે આવો છો તો 50 માર્ક હોવા જોઈએ, અને ઈડબલ્યુએસ ઓબીસી એસસી એસટી અને પીડબલ્યુડી કેન્ડિડેટ વિદ્યાર્થીઓ માટે મિનિમમ 45 માર્ક હોવા જોઈએ. તો આપણે મિનિમમ 45 માર્કે નથી પહોંચી શકતા, એનું કારણ શું છે? વિડીયોને પોઝ કરો, તમે તમારી જાતે વિચારો શું પ્રોબ્લેમ રહી ગઈ છે મારામાં, કે ભાઈ હું આપણે 45 સુધી નથી પહોંચી શકતા, બરાબર? કારણ કે જો તમે અત્યારે 45 પહોંચી શકો તો બની શકે કે આવનારી એક્ઝામમાં તમને એવો આઈડિયા આવે કે ભાઈ નેક્સ્ટ એક્ઝામની અંદર હું સિલેક્શન તરફ પહોંચી જઈશ. અત્યારે તમે 45 નથી પહોંચી શકતા. ઘણા બધા લોકો મને મેસેજ કરે, સર મને 34 માર્ક છે મારો વારો આવશે, 22 માર્ક છે મારો વારો, 22 માર્ક. દોસ્ત તમે નોટિફિકેશન વાંચો કે 45 મિનિમમ માર્ક છે, બરાબર? હવે એ તમે ત્યાં સુધી નથી પહોંચી શકતા તો પછી કેમ આપણે આગળ વધી શકશું? સમજાણું? એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ 45 સુધી કઈ રીતે પહોંચવું એના વિશે હવે આપણે ચર્ચા કરવાની છે, એ ન પહોંચવાના કારણો શું છે, બરાબર? એટલે પહેલાં તો તમે એ જ વિચારો કે ભાઈ મારે કરવાનું શું છે, હું 45 સુધી શું કામ નથી પહોંચ્યો, તમે તમારી રીતે કારણો ગોતો, બરાબર? પછી હવે આપણે આગળ જોતા જઈએ કે ભાઈ કઈ કઈ કારણોસર તમે પાછળ રહી જાઓ છો. સૌથી પહેલા નંબરની વસ્તુ કે આપણે છે ને એક્ઝામની રાહ જોઈએ છીએ, બરાબર? એક્ઝામ પૂરી થઈ અને 2 મહિના થયા, 2 મહિના પછી કોઈ ચોપડી અડી નથી. આજે અત્યારની રિયાલિટી છે, તમે તમારી રીતે જોઈ લો. એક્ઝામ પૂરી થઈ અને 2 મહિના સુધી વધારે સમય થઈ ગયો છે, બરાબર, 2-2.5 મહિના, તો ત્યાર પછી કોઈ ચોપડી અડી નથી. જે લોકોને ખબર છે કે મારું પેપર સારું ગયું છે તો એને તો આલો કાંઈ વાંધો નથી, જે લોકોને ખબર છે મારું પેપર ખરાબ ગયું છે ને આપણે નથી આમાં આવી શકતા તો એ લોકો એવી તૈયારી નથી કરતા. આપણે શું કરીએ છીએ? પહેલા નંબરનો સૌથી મોટો કારણ એ છે કે આપણે એક્ઝામની રાહ જોઈએ છીએ, એક્ઝામની જ રાહ જોઈએ. એક્ઝામ ફોર્મ પહેલાં ભરાશે ને, પહેલાં એમ આવશે ભાઈ એક્ઝામ ક્યારે આવશે, અથવા પરીક્ષા ક્યારે આવશે, અથવા ફોર્મ ક્યારે આવશે. ફોર્મ આવશે ને, ફોર્મ ભરાઈ ગયા પછી હવે એમ કહેશે એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે, બરાબર? તૈયારીની કોઈ ચર્ચા કરતું નથી, તૈયારીની કોઈ વાત થતી નથી. એટલે આપણે સૌથી મહત્ત્વનો પોઈન્ટ કે આપણી ભૂલ પહેલી છે કે આપણે એક્ઝામની રાહ જોઈએ છીએ. જો ખરેખર સિલેક્શન સુધી પહોંચવું હોય ને તો એક્ઝામની રાહ જોયા વગર કન્ટિન્યુ કન્સિસ્ટન્સ પ્રિપેરેશન કરતી રહેવી જોશે. એટલીસ્ટ રોજનું 1/2 કલાક તો 1/2 કલાક, 15 મિનિટ તો 15 મિનિટ કાંઈક કરીને તમારે કરતું રહેવું જોશે. જોબ કરવી જરૂરી છે, એના માટે મેં વિડીયો બનાવ્યો હતો, બરાબર, કે ભાઈ આપણે જોબ કરવી જરૂરી છે. આપણે એવા પરિવારમાંથી આવી જઈએ કે ભાઈ આપણે જોબ ન કરીએ તો આપણું ઘર ન ચાલે, એટલે જોબ કરવી જરૂરી છે. પણ સાથે સાથે જો આપણે આની અંદર પ્રિપેરેશનમાં આપણે આગળ વધવું હોય, જોબ આપણે ગવર્મેન્ટની અંદર લાગવું હોય, તો આપણે કંઈક ને કંઈક ડેલી 1 કલાક 1/2 કલાક ટાઈમ કાઢીને આને આપવો જ જોશે, તો જ આપણે આગળ વધી શકશું, બરાબર? જો તમારે ખરેખર મહેનત કરીને આગળ લાગવું હોય તો, બાકી ન કરવું હોય તો કાંઈ ચિંતા જ નથી, તો આપણા વિડીયો જોવાની જરૂર નથી. તમે તમારી રીતે મહેનત કરો, મસ્ત ઇન્સ્ટાગ્રામ વાપરો, બરાબર, યુટ્યુબ જુઓ અને જોબ કરો, બરાબર? પણ જેને ખરેખર લાગવું છે ને, જે લોકો 45ની અંદર છે ને, જે લોકો મને એમ કહે સર હવે મારે શું કરવું, તો એ લોકો માટે આ વિડીયો છે. ભાઈ ખાસ ધ્યાન રાખો કે એક્ઝામની રાહ જોવાની મૂકી દો. પહેલી વસ્તુ, સૌથી પહેલાં હવે ક્યારે એક્ઝામ ફોર્મ આવશે, ક્યારે પરીક્ષા ભરતી આવશે એવા કમેન્ટ કરશે. પછી કમેન્ટ કરી પછી પરીક્ષા આવીને નોટિફિકેશન આવી ગઈ, ફોર્મ ભરવાનું જાઓ, હવે એક્ઝામ ક્યારે આવશે, તૈયારીની વાત નથી થતી. મેઇન વસ્તુ છે પ્રિપરેશન કન્ટિન્યુ રાખો, પહેલા નંબરનો પોઈન્ટ, બરાબર. બીજી વસ્તુ MCQ પ્રિપરેશન. લોકો શું કરે છે, તો ખાલી MCQ જ વાંચે છે, અથવા એમ કહે સર ગુજરાતીના MCQ આપી દો, અથવા ગુજરાતીની કોઈ બુક સજેસ્ટ કરો. ભાઈ દોસ્ત આ પેપર ઇંગ્લિશમાં છે, ઇંગ્લિશ મીડિયમની બુક થોડીક વાંચવાનું તૈયારી ચાલુ કરો, બરાબર. મેઇન વસ્તુ છે MCQ કરતાં તમે તમારા કોન્સેપ્ટ ઉપર ફોકસ કરો. કોન્સેપ્ટ જો તમે તમારા કરેલા હશે ને તો તમને આ એક્ઝામમાં ફેરવીને, કારણ કે તમે જુઓ છો છેલ્લે 2-3 વર્ષથી આપણે એક્ઝામ જે લેવાઈ રહી છે તો એમાં કોન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરે છે, બેઠે બેઠા MCQ આવતા નથી. જો જે ખરેખર તૈયારી કરીને ગયા હોય એ લોકો આમાં ફોકસ કરી શકે છે, બરાબર. એટલે મેઇન વસ્તુ MCQને મૂકો, પહેલાં કોન્સેપ્ટ તૈયાર કરો ને પછી MCQની તૈયારી કરો. તમે જુઓ ટ્રાન્ઝિયન્ટ એકેડમીમાં બેઝિક ઇલેક્ટ્રિકલ ભણાવેલું છે, ટ્રાન્સફોર્મર ભણાવેલું છે, ત્યાર પછી આપણે પાવર સિસ્ટમ ભણાવેલું છે, રિવિઝન સિરીઝ કેટલી બધી કરાવેલી છે, બરાબર. મસ્ત રિવિઝન સિરીઝનો આખા પ્લેલિસ્ટ બનાવ્યું છે, એક્ઝામ્પલ સિરીઝ આખા મેં 200 એક્ઝામ્પલની એક PDF બનાવીને મફતમાં આપી છે, બરાબર. અને એને એક્ઝામ્પલના વિડીયો બનાવેલા છે, એ વિડીયો જોઈને એને તમે પ્રેક્ટિસ કરો તો તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે ને તમે આગળ વધી શકશો, બરાબર. એટલે મહત્ત્વની વસ્તુ છે MCQ પહેલાં તમારે કોન્સેપ્ટ ઉપર ધ્યાન દેવાનું છે, પછી MCQમાં સ્વિચ થવાનું. MCQ ખાલી પ્રેક્ટિસ છે કે ભાઈ કેવા કેવા પૂછાઈ શકે છે, સમજાણું? કોન્સેપ્ટ આવડતો હશે તો તમને એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. તમને એક સિમ્પલ વસ્તુ છે, ક્વેશ્ચન પૂછું પાવર ઇલેક્ટ્રોનિક્સમાંથી, ભાઈ SCR છે તો SCRમાં કેટલા ટર્મિનલ હોય છે, કેટલા લેયર હોય છે, કેટલા જંકશન હોય છે, પછી SCR ACમાં ડી કઈ રીતના વર્ક કરે છે, DCમાં કઈ રીતે વર્ક કરે છે. જો આટલું આવડતું હોય તો તમને એમાંથી ફેરવીને ક્વેશ્ચન પૂછે તો કંઈ પ્રોબ્લેમ નથી. જો નથી આવડતું તમે ખાલી MCQ કોઈ ખા છે, ભાઈ SCRની અંદર 4 જંકશન, આપણે 4 લેયર હોય છે, 3 જંકશન હોય છે, આવું ઓખીને બેઠા હશે તો તમને ક્યાંય ફેરવીને પૂછ્યો તો તમને આન્સર નહીં આવડે. પણ તમને એટલું બેઝિક આવડતું હશે ને તો તમને પ્રોબ્લેમ નહીં આવે, ઓકે? તો એટલે પહેલો પોઈન્ટ
શું કીધું આપણે કે પહેલાં એક્ઝામની રાહ જોવાનું મૂકો અને કન્ટિન્યુ તૈયારી કરો, કોન્સેપ્ટ ઉપર ફોકસ કરો, વ્યવસ્થિત રીતે વિડીયોઝ જુઓ અથવા કોઈ બીજા ચેનલ છે તો એમાં સારા વિડીયો જુઓ, એક સબ્જેક્ટ ઉપાડો બેઝિક ઇલેક્ટ્રિકલ એને પ્રોપર તૈયાર કરો, પછી મશીન છે, પછી પાવર સિસ્ટમ છે, પછી આપણે મેઝરમેન્ટ છે, પછી ડિજિટલ છે, જે જે આપણને સિલેબસ આપેલો છે સિલેબસ વાઇઝ તમારા સબ્જેક્ટ તૈયાર કરો, અને તમે બે બે વખત ત્રણ ત્રણ વખતથી એક્ઝામ આપો છો તો એનો મતલબ કાંઈક તો તમે તૈયારી કરેલી જ છે, સમજાણું? તો તમે ક્યાંક ને કાંઈક તો તૈયારી કરેલી છે. તો પ્રોબ્લેમ એ છે કે ભાઈ ક્યાંક આપણી તૈયારીમાં પ્રોબ્લેમ આવે છે, ક્યાંક વાંધો આવે છે, સાચી દિશા નથી, એટલે આપણે માર્ક્સ નથી લેવી શકતા. બીજી વસ્તુ કે ત્રીજા નંબરનો પોઈન્ટ, નોન ટેકનિકલ. આપણે નોન ટેકનિકલને બાકાત કરી દઈએ છીએ, બરાબર, નેગ્લેક્ટ કરી દઈએ છીએ. નોન ટેકનિકલની અંદર હું જીકેની વાત નથી કરતો, પણ ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી ગ્રામર છે અને કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર આપણે માનીએ કે થોડુંક અઘરું પૂછાય છે, બરાબર, પણ તમે ઇંગ્લિશ ગ્રામરને જો ખરેખર 20-25 કલાક આપો તો તમે એમાંથી 5-6 માર્ક સુધી લેવી શકો એમ છો. ગુજરાતીની અંદર 8 માર્ક સુધી આવી જાય, ગમે એવું વિદ્યાર્થી હોય ને, બરાબર, એ લોકો ગુજરાતીનું માર્ક પેપર દેવા જાય ને ગુજરાતીની અંદર તો એ 5 માર્ક તો આવી જ જાય છે. તો તમારે 5-3 માર્ક વધારવાના છે, એટલે તમે એ બધાથી આગળ આવી ગયા. તો 8-9 માર્ક આપણે ગુજરાતી વ્યાકરણની અંદર લેવી શકીએ, મિનિમમ 8 માર્ક આપણે ગણતરી કરીએ, 8 નહીં તો 7-7 નીચે તો ન જવા જોઈએ. ઇંગ્લિશની અંદર 6-7 સુધી આપણે તમે ખેંચી શકો છો, બરાબર. કોમ્પ્યુટરની અંદર પેપર થોડુંક આલો, ક્વેશ્ચન અઘરા પૂછે તો એ 4-5 માર્ક તો આવશે. જીકેની અંદર એવું છે કે આવડે તો આવડે, ન આવડે તો કાંઈ નહીં, તો એની અંદર તમે જુઓ તો 2-3 ક્વેશ્ચન તો આવડતા હોય. મેઇન વસ્તુ આપણે નેગેટિવ માર્કિંગ ઘટાડવાના છે, જે ક્વેશ્ચન નથી આવડતો એને મૂકી દેવાનો છે, બરાબર. ખાસ આ યાદ રાખજો કે ભાઈ પ્રોબ્લેમ એ થાય છે કે નેગેટિવ વધી જાય છે ને એટલે આપણા માર્ક ઓછા થઈ જાય છે. એટલે નોન ટેકનિકલને તમારે એવોઇડ જે કરો છો ને એ એવોઇડ નથી કરવાનું, એને આપણે ધ્યાન દેવાનું છે. અત્યારે તમારી પાસે ટાઈમ છે તો તમે કોઈ પણ યુટ્યુબ ચેનલના ઇંગ્લિશના વિડીયો જોઈને નોટ બનાવવાનું ચાલુ કરી દો, રોજની પ્રેક્ટિસ કરો, ગુજરાતી વ્યાકરણની પ્રેક્ટિસ કરો, ગુજરાતી ઇંગ્લિશ ગ્રામરની પ્રેક્ટિસ કરો, કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરો, જીકે થોડુંક કરવા માંડો. તો જ્યારે પાછી એક્ઝામ આવશે તો 40 માર્કનું તૈયાર હશે. હવે તૈયાર શું કરવાનું? તો કે ટેકનિકલ, ટેકનિકલ એ તમે તૈયાર કરેલું છે. હવે એવા જ સબ્જેક્ટ જોવાના છે, એવા વિષયો જોવાના છે જે તમે નથી કરેલા, તો તમે ખરેખર 45 ઉપર જઈ શકશો. હવે તમે વિચાર કરો કે ભાઈ 52-55 માર્ક હોય તો તમને જોબ મળી જાય છે, બરાબર. આપણે 55 માર્કની ગણતરી રાખીએ છીએ કે 55 માર્કે તમને જોબ મળી જાય તો 100માંથી 45 માર્કનું ન આવડતું હોય તોય તમને કાંઈ વાંધો નથી, 55 માર્કનું તો આવડતું હોવું જોઈએ, બરાબર. તો જોવાની વાત એ છે કે ભાઈ આપણે કઈ કઈ સબ્જેક્ટ ઉપર ક્યાં ક્યાં ધ્યાન દેવાનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અને એ એનાલિસિસ તમારે જ કરવાનું છે. કારણ કે હું તો અહીંથી તો શું કહીશ, હું તમને કે આ ધ્યાન દો, આ ધ્યાન દો, આ, પણ તમને ખબર છે કે ભાઈ મને બેઝિક ઇલેક્ટ્રિકલ નથી આવડતું મારે એમાં ધ્યાન વધારે દેવું જોઈશે, મને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ નથી આવડતું મારે એમાં વધારે ધ્યાન દેવું જોઈશે. જે સબ્જેક્ટ તમને નથી આવડતો એના ઉપર ધ્યાન દઈને તમારે માર્ક્સ 1-2 વધારતા જવાના છે. 1% ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, બરાબર. 1% ઇમ્પ્રુવમેન્ટ રોજ થોડું કરતું જવાનું છે. ઇંગ્લિશમાં કરો, ગુજરાતીમાં કરો, જીકેમાં કરો, કોમ્પ્યુટરમાં કરો. અત્યારે તમે વાંચવાનું બંધ કરી દીધું છે, તમને એમ લાગે કે ભાઈ મારું રિઝલ્ટ ખરાબ આવ્યું છે, મારી જિંદગી બરબાદ થઈ ગઈ, તો તૈયારી ચાલુ કરી દો. પાછી એક્ઝામ નેક્સ્ટ આવશે, અત્યારે આપણે જો જીએમઆરસીની એક્ઝામ આવી છે, આના પછી બની શકે કોઈ બીજી એક્ઝામ આવે, તો કોઈ પણ એક્ઝામ આવે તો એ સમયમાં તમે તૈયારી કરેલી હશે તો એ તમને કામ લાગશે. તમે એમ કહો મહેનત મારી પાણીમાં વહી ગઈ છે, મહેનત કોઈ દિવસ પાણીમાં નથી જતી, બરાબર. તમે જે મહેનત કરી છે તમને ક્યાંક ને ક્યાંક તો ફળ મળશે. બની શકે તમે જીએસસીએલની અંદર ન લાગવાના હોય, બીજી કોઈ સારી એક્ઝામમાં લાગવાના હોય. 2020માં એક ભાઈ જીએસસીએલમાં 1 માર્ક સારું રહી ગયા હતા, મને કહે સર મારું તો જિંદગી બરબાદ થઈ ગઈ. મેં કહું દોસ્તો એવું ના હોય, તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. 6 મહિના પછી એક અર્ધ સરકારી જોબ આવી, બરાબર, અને એમાં એક જ જગ્યાથી એક સિલેક્શન ઉપર એ ભાઈનું સિલેક્શન થઈ ગયું. અને જીએસસીએલની તો અંદર શું છે, સ્ટાર્ટિંગ 17,000 પગાર હોય, ત્યારે 5 વર્ષની મેથડ હતી, બરાબર. તો સ્ટાર્ટિંગ 17,000 પગાર હતો, જ્યારે એ ભાઈ જ્યારે લઈ ગયા ત્યારે એનો સ્ટાર્ટિંગ 34,000 પગાર હતો, અર્ધ સરકારી કંપનીની સુરતમાં જ હતી. તો એનો મતલબ એવો છે કે આ જે તૈયારી કરી હતી ક્યાંક ને ક્યાંક કામ લાગશે, બરાબર. પણ તમારે કન્ટિન્યુ આગળ વધતું રહેવું જોઈએ, જો તમે એ નહીં કરો તો તમને પ્રોબ્લેમ છે. એટલે આટલા ખાસ પોઈન્ટને ધ્યાન રાખો ભાઈ. આપણી રિયાલિટી શું છે, મહત્વ એ છે કે ભાઈ 2,432 લોકો છે એ 45 અંદર શું કામ આવે છે. હું એમ કહું છું મેક્સિમમ સ્ટુડન્ટ 45 ઉપર હોય છે, મેરિટ કેમ હાઈ નથી જતું, બરાબર. જગ્યા જગ્યા 85 છે તો 85 લોકોને જોબ મળશે, પણ આપણે આ આંકડો વધારવાનો છે. અહીંથી આપણે એ પ્રોબ્લેમ થાય છે કે આપણે ડિપ્લોમામાં ભણવામાં ધ્યાન નથી દીધું અને આપણે આગળય કંઈ ધ્યાન નથી દેતા. તમે જોબ કરો છો એ વાત બરાબર છે, બરાબર. થોડોક ટાઈમ કાઢીને થોડીક પ્રિપેરેશન કરો જો તમારે આગળ વધવું હોય, બરાબર. અને સાથે સાથે જે સમય તમને વધારાનો મળે એ પ્રિપેરેશનને આપો. 1-2 વર્ષ તમારા જિંદગીના તમારે આમાં આપવા જોશે. જો આપણે આપણી લાઈફને સારી બનાવી હોય ને તો કોઈ આવીને કોઈ મારી લાઈફ સારી બનાવી નથી શકવાનું, કોઈ તમારી લાઈફ સારી નથી બનાવી શકવાનું. તમારે તમારા લાઈફ ઉપર આગળ ફોકસ કરવાનું છે, હું મારી લાઈફ ઉપર ફોકસ કરું છું, બરાબર. તો એ રીતના જ આપણે આગળ વધવું જોઈશે, ક્લિયર. એટલે ખાસ તમારે એટલું ધ્યાન રાખતું જવાનું છે કે ભાઈ જ્યાં સુધી એક્ઝામ ન આવે, જ્યાં સુધી સિલેક્શન ન થાય, ત્યાં સુધી તૈયારી કરતું જવાનું છે, બરાબર. મારે એ જોવાનું જ નથી કે ભાઈ માર્ક્સ શું આવ્યા, XYZ શું છે. જો તમારે આની અંદર આવવું હોય તો, બરાબર, આ 85ની અંદર 172 માંથી 85 ને જ લોક મળશે, બરાબર. તો 85ની અંદર આવવું હોય તો તમારે આગળ વધવું જોઈશે.
ઓકે, નેક્સ્ટ એક્ઝામ, બીજી ઘણી બધી એક્ઝામો વારંવાર આવતી રહેતી હોય છે, એસસીટીઓ છે બરાબર, ત્યાર પછી એના પછી બીજી ઘણી બધી આવતી રહેતી હોય છે, જેમ કે પાવર ગ્રીડ છે, એસએસસી જેવી છે, કોઈ પણ એક્ઝામમાં તમને જે મજા આવે એ એક્ઝામની પ્રિપેરેશન કરો, કન્ટિન્યુ રાખો, ક્યાંક તો વારો આવશે ને, એટલી તો વિચાર કરો બરાબર. પણ તમે મૂકી દેશો કે ભાઈ હવે પ્રોબ્લેમ એ જ છે કે હવે મૂકી દીધું, હવે છ મહિના કાંઈ કરશે ને, એટલે બધું ભૂલાઈ ગયું. સિમ્પલ હું મારી જ વાત કરું, હું છ મહિના કાંઈ ના આવડું ને, એટલે મને ઝીરો થઈ જાઉં, મને કાંઈ પોતાને ન આવડે. છ મહિના ભૂલી ગયા બરાબર, હવે પછી જ્યારે એક્ઝામ આવશે ને કંઈક નોટિફિકેશન, ત્યારે બધા ચોપડા લઈને નીકળશે બધાની હારે. તો એ તો મેઇન પ્રોબ્લેમ છે કે ભાઈ જ્યારે બધાની હારે નીકળો છો ત્યારે તમે બધાથી બધાની શું કે જે પાછળ છે તો તમે આની અંદર આવો છો. તમે કન્ટિન્યુ હશો તો તમને બની શકશે આ તમે 172 નહીં પણ આ 185ની અંદર આવી જશો. આ રિયાલિટી છે, રિયાલિટી ખાસ ધ્યાન રાખો. મારો હેતુ એ છે કે ભાઈ આપણા આ આંકડામાંથી આ આંકડો વધવો જોઈએ, કારણ કે આ આપણી એજ્યુકેશન સિસ્ટમ ડાઉન થાય છે. તમે એટલું વિચાર કરો કે ડિપ્લોમાના વિદ્યાર્થી છે, બહારના વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી અને અહીંયા સારા માર્ક, મેં 2-3-4 લોકોએ મને મેસેજ કર્યો 65 માર્ક છે, 51 માર્ક છે, 55 માર્ક છે, 58 માર્ક છે. એ લોકોને ખબર છે કે ભાઈ અહીંના છોકરાઓ પાસ નથી થઈ કરી શકતા, બહારના સ્ટેટના વિદ્યાર્થી મિત્રો, કે આપણે આમાં લાગી જાય. જો આવું રહેશે તો પછી એ જ લોકો સિલેક્ટ થઈ જશે, આપણે તો બધા પાછળ રહી જશું બરાબર. એટલે તમારે આની અંદર સિલેક્ટ થવું હોય તો તમારે તમારી રીતે બધું વિચારીને આગળ વધવું જોશે. ઓકે, એટલે ખાસ જેટલી પણ મેં વાત કરી છે એના વિશે તમે વિચારો, શાંતિથી તમે તમારા ઘરે બેસીને તમે વિચારો, એના ઉપર નિર્ણય લ્યો ને આપણે કઈ રીતના આગળ વધવું, સ્ટ્રેટેજી તમે બધા બનાવો. કાંઈ પણ તકલીફ હોય તો તમે મેસેજ કરો બરાબર, હું સપોર્ટ કરવા માટે તૈયાર છું. આપણે જ્યાં તમને ગાઈડન્સની જરૂર પડશે ત્યાં હું તમને ગાઈડન્સ આપીશ બરાબર, કે ભાઈ કઈ રીતના પ્રિપેરેશન કરવી, આ શું મટીરિયલ છે, કેવી રીતના આપણે ટેસ્ટ સિરીઝ ને કેટલું બધું આપણે વિડીયોઝ ને એ બધું છે જ બરાબર, જે આપણાથી બનશે એટલું આપણે કામ કરશું. ઓકે, તો ખાસ આટલી બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરજો અથવા વોટ્સઅપમાં મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.